એડી ચોટીનો ચોલ લગાવ્યો. વોર્ડ નંબર 10માં ભાજપના યુવા ઉમેદવાર આશિષ તન્ના સહિત અન્ય 3 ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર કર્યો છે. મતદારોમાં ગુલાબ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું. ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર દરમિયાન સ્થાનિકોના મુદ્દા સાંભળ્યા અને તે પ્રશ્નોને જીત્યા બાદ નિરાકરણ લાવવાની વાત કરી છે. પાટણ નગરપાલિકાનું જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે ચૂંટણી સ્પષ્ટ થઈ જવા પામ્યું છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 10ની અંદર પ્રચાર પ્રસારનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ વિસ્તારની અંદર પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપના યુવા ઉમેદવારને ઉતારવામાં આવ્યો છે. સીધા તેમની સાથે વાત કરીશું. જે પ્રકારે આપ પ્રચાર પ્રસાર કરી રહ્યા છો, કેવો પ્રતિસાદ? સૌથી પહેલાં તો હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે તેમણે મને એક યુવા તરીકે એમનો વિશ્વાસ બતાવ્યો અને મને વોર્ડ નંબર 10માં લડવા માટે ટિકિટ આપી, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. બીજી વાત કે અમારા જે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે શ્રી સી આર પાટીલ સાહેબ, એમનું એવું માનવું હતું કે જે પણ જેટલો પણ સ્લમ વિસ્તાર છે કે જેટલો પણ ગરીબોનો વિસ્તાર છે એમાં સૌથી વધારે કામ થવા જોઈએ અને સૌથી વધારે કામ કરવાની તાકાત એ આજના યુવાઓમાં છે. આજનો યુવા ધારે તે કરી શકે અને ધારે તે એ સ્પીડથી કરી શકે, એટલા માટે થઈને સ્પેશિયલી એમને અમને લોકોને એક યુવા તરીકે તક આપી છે. ચોક્કસ. તો જે પ્રકારે આપ યુવા છો, શું એજન્ડા આપનો? મારો મેઇન એજન્ડા તો પહેલાં તો જે અહીંયાના જે બેઝિક બધા કામો જે છે જે હજી અધૂરા છે, ક્યાંક તો સ્ટાર્ટ પણ નથી થયા અને ક્યાંક અધૂરા છે, તો એ દરેક કામોને એ રીતના એને બને એટલું જલ્દી પૂરા કરવા. પછી જે આપણો જે યુવા પેઢી છે કે જે લોકોના મનમાં ઇલેક્શન શું છે કે પછી રાજકારણ શું છે એ લોકો એમાં રસ જ જરાય નથી લેતા કે એ તો મોટાઓનું કામ છે, આપણા નાના લોકોને એમાં શું લેવા દેવા. અને એમનું જે માનવું હોય છે કે ભાઈ કામ થવું હશે ત્યારે થશે, એવું કંઈ ઝડપથી થતું નથી, તો એ બધા લોકોને સાબિત કરવાનું કે ના, એવું નથી, આ યુવાઓ પણ આ વસ્તુ કરી શકે છે અને બને એટલું ઝડપથી કરી શકે છે એ સાબિત. આપ જીતીને આવશો, કેવા કામોને પ્રાધાન્ય આપશો? જેમ કે મેં તમને કીધું એવી રીતે કે પહેલાં અહીંયાના તો જે બેઝિક કામો છે કે ઘણી જગ્યાએ પાકા રોડ નથી થયા, રોડ રસ્તા પાકા નથી થયા, અંડરગ્રાઉન્ડ ગટરો નથી આવી, એ બધાને પહેલાં પ્રાધાન્ય આપીશું. એના પછી યુવાધનને બને એટલું પ્રોત્સાહન કરીશું કે એ લોકો દરેક સામાજિક વસ્તુઓમાં જોડાય અને દરેક અલગ અલગ જાતના જે સ્પોર્ટ્સ ક્લબ છે, જેમ કે પાટણમાં જીમખાના ક્લબ છે, તો એની એ લોકોને એવું ખબર પણ નથી હોતી કે અહીંયા છે અને આવું બધું રમાય છે, તો એ લોકોને એ બાજુ દોરવાનો ટ્રાય કરીશું. પછી કેટલી લાઇબ્રેરીઓ ને એવું છે તો એ લાઇબ્રેરીઓને બરાબર રીતે આપણે એમને ધગમગ કરશું કે જેથી કરીને લોકોને વાંચવું હોય કે ભણવું હોય તો એના માટે એમને કોઈ પૈસા આપવાની જરૂર ના પડે અને શાંતિથી ત્યાં જઈને ભણી શકે. પોતાનો જે પણ ટાઈમ છે, પોતે જે ટાર્ગેટ કર્યો હોય કે આજના દિવસમાં મારે આટલું કરવું છે, તો ત્યાં શાંતિથી બેસીને કરી શકે છે. બરાબર છે. ખાસ કરીને શિક્ષણ પર પ્રાધાન્ય જે યુવા જે છે તેઓ કરી માનવામાં આવી રહ્યું છે, ખાસ કરીને શિક્ષણ પર ભાર મૂકી રહ્યા છે. ખાસ કરીને વાત કરો, કેવા એજન્ડા લઈને લોકો સમક્ષ જઈ રહ્યા છો? એજન્ડા તો અમારે સાફ સફાઈ વિકાસ, વોર્ડ નંબર 10નો વિકાસની બહુ જરૂરી છે. રોડ રસ્તા છે, લાઇટો, સ્ટ્રીટ લાઇટો છે, સફાઈ છે, એ બહુ પ્રાધાન્ય છે. કેમ કે અહીંયા અમુક મહેલા પુલ આવી છે કે ત્યાં રોડ રસ્તા પણ નથી, સફાઈ પણ નથી. તમે સાહેબ ફરીને જોઈ શકો છો કે ગઈ ડમમાં જે 5 વર્ષમાં કોંગ્રેસના લોકોએ ખૂબ વોટ આપ્યા હતા, ઢગલો ખૂબે ખૂબ વોટ આપીને અહીંથી પહેલાં જીતાડી છે, પણ એ લોકો કશું કર્યું નથી, કોઈ કામ જ કર્યું નથી, વોર્ડમાં તાકવા પણ આવ્યા નથી. તો લોકોએ મન બનાવ્યો છે આ વખતે કે ચાર ભાજપની પેનલ આપણે આપવાની છે, જીતાડવાની છે. ચોક્કસ રીતે પ્રજા શા માટે તમને મત આપશે, શું મુદ્દા રહેશે તમારા? અમારા મુદ્દા વિકાસના રહેશે. લોકોના સાફ સફાઈની છે, ગટરનું છે, પાણીની લાઇટો છે, સ્ટ્રીટ લાઇટના છે, એ વિકાસના મુદ્દાઓ અમે લઈ અને આગળ વધીશું અને લોકોના કામ કરીશું. ચોક્કસ. તો અન્ય એક મહિલા ઉમેદવાર છે, આપ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છો, શા માટે? ગઈ ટર્મમાં અમે કોંગ્રેસમાં હતા, લોકોના કોઈ કામ થતા નહોતા, એટલા માટે કંટાળીને અમે ભાજપમાં આવ્યા છીએ, જેથી કરીને લોકોના કામ ખૂબ ઝડપી અને સારા થાય. વિકાસના કયા કામોને પ્રાધાન્ય આપશો? સ્વચ્છતા. બીજું? સ્વચ્છતા, રોડ રસ્તા, ગટર લાઈન, પાણી. ચોક્કસ. તો જે પ્રકારે ઉમેદવારો હાલ તો જે પ્રચાર પ્રસારના દોરમાં જોતરી જવા પામે છે, રોડ રસ્તા સહિતના જે પ્રશ્નો છે લોકોના સાંભળી અને ચૂંટણી જીતશે તો તેને પ્રાધાન્ય આપવામાં આવશે. પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ.